चलो हमें काव्य समझती है, अपने काव्य में सबसे ज्यादा प्रयत्न करिए। काला किला बाका यारे बताओ, एनी रे उतराओ प्रभु जी ने बात करी रे लो। हवे आला लीला शब्द नो अर्थ आपने भणी गया छे। चलो आला लीला शब्द नो अर्थ शू थाय, ચલો ઝડપથી તમારા આન્સર આપવાના છે, બધાના ક્વેશ્ચન જ કરીશ તમને, તમારા આન્સર આપવાના છે બધાને। ચલો આલા લીલા શબ્દનો અર્થ શું થાય છે? ચલો ઝડપથી માઇક અનમ્યુટ કરીને આન્સર આપો। મુસ્કાન, મહેક, મલકાણી ઝૈનબ, આ શબ્દ આપણે ભણી ચૂક્યા છીએ। આલા લીલા શબ્દ એટલે શું? મેમ હું કહું? યસ બેટા, મેમ આલા લીલા શબ્દ એટલે લીલું, બરોબર છે? લીલું, વેરી ગુડ। આલા લીલા શબ્દ એટલે લીલું। ચલો લીલું એટલે કે અહીંયા જો તમને પાછળ જે બાંબુ દેખાય છે ગ્રીન કલરના, એને આલા લીલા વાસળિયા, વાસળિયા એટલે કે બાંબુ, એટલે કે જેમાંથી વાંસળી બનાવવામાં આવે। વઢાવવું એટલે શું? મેં તમને કીધું તો એના મિનિંગ ફાઇન્ડ આઉટ કરીને આવવાનું। વઢાવવું એટલે શું થાય? વઢાવવું શબ્દનો અર્થ શું થશે? ચલો વઢાવવું એટલે શું? આ તમારી માટે નવા શબ્દ નથી, આવા આવા શબ્દ તમારી તમે 1 2 જ્યારે 7th માં સ્ટડી કર્યા એમાં ઘણી વખત આવા શબ્દ આવી ગયા છે। વઢાવવું શબ્દનો અર્થ શું થાય? મેં તમને હોમવર્કમાં કીધું હતું કે બધા જ છે પોયમના મિનિંગ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે તમારે। હોમવર્ક બધાએ કર્યું હતું? યસ ઓર નો? વઢાવું શબ્દનો અર્થ શું થાય? ચલો આન્સર આપો, વઢાવવું એટલે શું? અન્ના, સકીના, મુસ્કાન, મહેક, બેલીશા, યસ મેમ, વધાવવું એટલે શું થાય બેટા? મેમ લેક્ચર વનોતી ઓલા દિવસે એટલે નથી ખબર। ઓકે, તો વિડીયો રેકોર્ડિંગ પણ નહોતું જોયું? મેમ તો અર્ધો જોયું, તો અર્ધો જોવાનું બાકી રહી ગયું। કાંઈ વાંધો નહીં, જો વઢાવવું એટલે કાપવું। હવે જ્યારે આપણે બધા લેસન સ્ટડી કરશું એમાં આ જ મેથડ ફોલો કરવાની છે। હું હરેક ક્વેશ્ચનના આન્સર તમારી પાસેથી જ માંગીશ, એટલે તમે ગુજરાતી શબ્દની વોકેબ્યુલરી વધારતા જજો, બરાબર? એટલે ગમે ત્યારે બધા ક્વેશ્ચનના આન્સર છે તમારી પાસેથી જ માંગીશ, પછી એવું ન થાય કે મેમ અમને નથી આવડતું। શું કે છે કે જે બાંબુ છે આલા લીલા બાંબુ છે એટલે વાસળિયા છે, એને કાપીને, એ લાકડાને કાપીને, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લે, એટલે કે એની રે એટલે એ એ લાકડામાંથી હું પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ, પ્રભુજીનો અહીંયા આગળ આપણે પ્રભુજી શ્રી કૃષ્ણને કહ્યા છે, એટલે કે શ્રી કૃષ્ણ છે એની વાસળી ઉતરાવવું એટલે કે બનાવવું। આપણને અહીંયા કીધું છે કે જે વાસળિયા છે, વાસળી જેમાંથી બને છે, એ લાકડું એટલે કે બાંબુ, એટલે કે તમે બાંબુ નામ સાંભળ્યું હશે, જે વાંસ જે ઊંચા ઊંચા હોય છે, ખૂબ જ લાંબા હોય છે, અંદરથી સાવ ખાલી હોય છે અને બહારથી એકદમ કડક લાકડા જેવા હોય છે, અંદરનો ભાગ એનો જે હોય છે ને એ એકદમ ખાલી હોય છે, એ શું કહે છે કે એ વાંસળી, એ આલા લીલા વાંસળિયા છે એને કાપીને
હું મારા જે પ્રભુજી શ્રી કૃષ્ણ છે એની માટે વાસળી બનાવું. નેક્સ્ટ, હું તમને અહીંયા આગળ એક વ્યક્તિ વાંસ કાપતો બતાવી રહ્યો છે. વાસળી એ કઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડ કોરેલો. શું કે છે આપણને અહીંયા કે વાસળી એ કઈ હંસ પોપટને મોર, કે વાસળી ઉપર હંસ પોપટ અને મોર બતાય છે. વાસળી વગાડે રે નંદજીનો લાડ કોરેલો, એટલે કે વાસળી છે એ નંદજીનો લાડકો વગાડી રહ્યો છે. નંદજીનો લાડકો એટલે કે શ્રી કૃષ્ણ વગાડી રહ્યા છે, બરાબર. હવે નંદજીનો લાડકો એટલે નંદજી છે એ શ્રી કૃષ્ણના પિતાનું નામ છે, એટલે શ્રી કૃષ્ણના પિતાજી નંદજી છે એનો લાડકો કયો છે, એટલે કે નંદજીને શ્રી કૃષ્ણ ખૂબ જ પ્યારા હોય છે અને ખૂબ જ ગમે છે, એટલે કે એને એનો લાડકો કહ્યો છે. એટલે કે લાડકો એટલે કે એને એનું, આપણે ઘરમાં મમ્મી હોય તો બે, એક ભાઈ ને એક બેન બંને હોય, બરાબર. તો મમ્મી એમ કહે કે દીકરી છે એ તમારી લાડકી છે, તો પપ્પા કે દીકરો મારો લાડકો છે, એટલે કે એટલે છે આ રીતના વહાલ સોયા અને પ્રેમ કરે છે, બરાબર. એટલે કે લટકણ. આપણને ખબર છે કે આપણે ડ્રેસ પહેરીએ, ડ્રેસ પહેરીએ તો દોરી હોય એમાં લટકણ હોય ટાંકેલા, બરાબર ને. તો એ ટાંકેલા લટકણ છે એને ફૂમતા કહેવાય. તો ઈ ફૂમતા છે એ વાસળીના ખૂણે પણ લગાડેલા છે, બરાબર. જો તમને અહીંયા બતાવતું હશે કે વાસળીમાં બે રેડ અને ગ્રીન કલરની દોરી છે એ ફૂમતા છે, બરાબર. તો આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલારેલો, શું કે છે કે આંગળીમાં અંગૂઠી છે અને અંગૂઠીમાં હિરલા છે, એટલે કે એ અંગૂઠીમાં હિરલા છે, એટલે કે આંગળીમાં અંગૂઠી એટલે કે વીંટીના વીંટી જડેલી છે, અને એ વીંટી છે એ એમાં સરસ મજાના હીરા ચમકે છે, બરાબર. આવા ચમકદાર હીરા છે એનાથી આંગળી ખૂબ જ સુશોભિત લાગી રહી છે. આવ્યા આવ્યા ઓતરા દશના મેં, પાંદરડા ખેતરડા હરી કેરા છલી વળ્યા રે લોલ. શું કે છે આવ્યા આવ્યા, ઓતરા એટલે કે ઉત્તર. અહીંયા તળપદા શબ્દમાં કહ્યું છે ઓતરા એટલે કે ઉત્તર, ઉત્તર દિશાને ઓતરા કહેવામાં આવે છે, દક્ષિણ એટલે કે દક્ષિણ. તો કે ઉત્તર દિશાએથી, દશના એટલે કે દિશા, ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે, બરાબર. ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે અને પાંદરડા ખેતરડા એટલે કે ખેતર જે છે એ હરી કેરા એટલે કે શ્રી કૃષ્ણના છલી વળિયારેલો, એટલે શ્રી કૃષ્ણ છે એની એટલી બધી મહેર છે આપણી ઉપર, શ્રી કૃષ્ણ છે એની એટલી બધી કૃપા છે આપણી ઉપર કે એના જે છે એના કૃપાથી આપણા ખેતર છે એમાં ખૂબ જ સારો એવો વરસાદ થયો છે. હવે એ વરસાદને કારણે આપણા ખેતરો પણ ભરાઈ ગયા છે અને એ ખેતરો છે એમાં સરસ મજાનું પાણી છે એ પાકને પવાઈ ગયું છે.
ખેતરીએ કઈ ઝોલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારેલો. શું કહે છે કે બધા જ ખેતરોમાં ખૂબ જ ખૂબ જ પાક ઉગી નીકળ્યો છે, ને પાકના બધે દરેક ડૂંડા ઉપર. ડૂંડા એટલે શું? ડૂંડા એટલે કે તમને ખબર હશે, બાજરો હોય, બાજરો તો એનો એક આખો જે છે એ એનો ડૂંડો હોય, એમાંથી જ્યાં જ્યાં બાજરા છે એ ફોલીને કાઢે. જેમાં આપણે તમે વટોણા છે, વટોણા કેમ એક સાથે ચાર પાંચ એક જ છાલમાં હોય અને આપણે ફોલીને કાઢવા પડે. શીંગ આપણે છે ઓળાની શીંગ ફોલીને ખાઈએ છીએ, એમ બાજરો બાજરો છે એ અહીંયા આગળ એક સાથે એક ડુંડામાં જોવા મળે છે. જો અહીંયા તમને યલો કલરના જે દેખાય છે અને ડુંડા કહેવાય, કે એ ડુંડામાંથી દાણા અલગ કરવામાં આવે. તો કે ખેતરમાં સરસ મજાનો પાક ઝૂલી રહ્યો છે અને પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણએ જાણે મોતીની મોતી છે ગૂંથી દીધા એવું લાગે છે. આવા જ શબ્દો આપણે કંઈક સીમ કરે છે સાદમાં આપણે સ્ટડી કર્યા હતા, યાદ છે? ભાઈ સીમ કરે છે સાદ, એમાં આવા ઘણા બધા શબ્દો આવી ચૂક્યા છે ખેતરને લગતા. નેક્સ્ટ છે સરસ મજાનું જો કાવ્ય છે છે એને આપણે સમજીએ. બધાને સમજાઈ ગયું બેટા? યસ મેમ. તો હવે મને એક્સપ્લેનેશન કરશે કોણ કરશે? ચલો હવે એક્સપ્લેનેશન છે એ કોણ કરશે? ચલો કોણ એક્સપ્લેનેશન કરશે હવે પોયમ નું? ચલો ડેલિશા એક્સપ્લેનેશન કરો તો બેટા. ડેલિશા? યસ મેમ. ચલો એક્સપ્લેનેશન કરો બેટા. મેમ આ વઢાવવાનું મીનિંગ શું આવે? ભૂલી ગઈ. કાપવું. હા તો આલા લીલા વાસણિયા રે વઢાવું, મતલબ બોલો ગીલા જી ઓલું વાસણિયા જી પિક્ચર માં દેખાય છે એને કાપવું, એને એની રે ઉતરાવું રે પ્રભુની વાસણી રે લોલ, એમાંથી પ્રભુ પ્રકટ થાય. એમાંથી પ્રભુ નથી પ્રગટ થતા બેટા, વાસ માંથી. પ્રભુ છે એની માટે વાસળી બનાવડાવવાની છે, પ્રભુ એમાંથી પ્રગટ નથી થતા. મતલબ પ્રભુ માટે વાસ ની બનાવી. મેમ મને નતા આવડતું સમજાવતા. હું તારી સાથે જ ચાલ, તને જ્યાં ન સમજાય ત્યાં હું તને કહીશ, પણ તું કન્ટિન્યુ રાખ ચાલ. એવું ડિસઅપોઈન્ટ નથી થવાનું કે નથી આવડતું એમ, ચાલ તું કન્ટિન્યુ રાખ. વાસણી એ કઈ હંસ પોપટ ને મોર, એટલે શું કે છે કે વાસળી ઉપર વાસળી આપણે કાપી હોય તો એકલું કાપેલું લાકડું કેવું લાગે? એટલે કાપેલું લાકડું જે છે એને શણગારવા માટે એની ઉપર હંસ પોપટ અને મોર લગાડેલા છે, બરાબર? આગળ. વાંસળી વગાડે રે નંદજી નો લાડકો રે લોલ, મતલબ ઓલા વાંસળી ઓલા શ્રી કૃષ્ણ વગાડે છે એમ.
હા, એટલે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે, એ નંદજી છે એના લાડકા છે. પછી નેક્સ્ટ. વાંસળીએ કાઈ કુમતા લટકે ચાર, અલા લાસ્ટ માં અલા ચાર લટકતા હોય ને, હા, એટલે શું કામ લગાડ્યા છે કુમતા? વાંસળીને શણગારવા માટે, બરાબર. આંગળીએ નેક્સ્ટ. અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ, મતલબ તેની આંગળીમાં અંગૂઠી છે ને અંગૂઠી હીરાની છે એમ. વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ. આવ્યા આવ્યા ઓતરા દશના મેં આ નથી આવડતું, ઉતરા મને એટલે જો. સમજાવો. યસ, પહેલેથી સમજાવે છે મુસ્કાન. અહીંયાથી કન્ટિન્યુ કરો કે પહેલાથી સમજાવો? પહેલેથી ફાવશે તો પહેલેથી સમજાવ. ચાલ. આલા લીલા વાસણિયા રે વઢાવું, એટલે કે મેમ પહેલાથી નહીં આવડે. આવડશે, ટ્રાય કર. એટલે શું કે છે કે જે આલાલીલા એટલે કે ભીના સૂકા જે વાંસના બાંબુ છે, એટલે કે વાંસ છે એને વઢાવવું એટલે કે કપાવવું. ને એને એને ઉતારીને પ્રભુજીની વાસળી બનાવે છે. નેક્સ્ટ. વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. એટલે એટલે વાંસળીને આપણે કાપી અને બનાવી, પછી એને ડેકોરેટ કરવી પડશે ને, હા, તો તેને એને ડક શણગારવા માટે. કાય હંસપોપટ હંસ અને પોપટ ને મોર. મોર જે છે, હંસ પોપટ અને મોર એ લગાડેલા છે. વગાડે છે અને વાંસળી વગાડે છે નંદજી નો લાડકો રે લોલ. રાઈટ, વેરી ગુડ. નેક્સ્ટ. વેરી ગુડ બેટા. વાસળીએ કાઈ ફૂમટા લટકે ચાર, આંગળી અંગૂઠી ને અંગૂઠીમાં હીરેલા હીરલા રે લાલ. લારે લોલ, બરાબર. એટલે કે વાસળીમાં નાના નાના ફૂમટા લગાડ્યા છે એને શણગારવા માટે, ને આંગળીમાં અંગૂઠી છે જેમાં અલગ અલગ રંગના હીરા નાખ્યા છે. પછી આવ્યા 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 ઓતરા દશાના મેં, પાદરડા ખેતરડા રે હરી હરી કેરા છલી વળિયા રે લોલ. એટલે કે આવ્યા આવ્યા ઉત્તર ઉત્તર દિશામાંથી વરસાદ, વરસાદ, અને ઉત્તર આખું દિશામાંથી વરસાદ વરસી રહ્યો છે, બરાબર. ખેતરીએ કાઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી લારે રોલ. શું થશે તો? ખેતરી એટલે ખેતરમાં ઝૂલી રહ્યા છે એટલે વરસાદ આવ્યા પછી શું થાય? પાક વરસાદ આવે, પાક ઉગી નીકળ્યો અને ખેતરમાં મોલ હવાથી ઝૂલી રહ્યું છે. વેરી ગુડ. પાક ઝૂલીને ડુંડામાં હરીએ દાણાની જગ્યાએ મોતી ગૂંથી દીધા હોય તેવું લાગી રહ્યું છે. યસ, રાઈટ, વેરી ગુડ. ચલો, સરસ મજાનું જે પોયમ છે એનું એક્સપ્લેનેશન આપી દીધું છે, બરાબર. હવે આપણે જે છે એ થોડા શબ્દ જોઈ લઈએ. કે આછા ભીના, આલા એટલે કે આછા ભીનાશ ધરાવતા, વાસળિયા એટલે કે વાંસ, વઢાવવું એટલે કે કાપવું, ઉતરાવવું એટલે ઉતરાવવું.
એટલે એ ઉતરવાનું છે અને નંદજી છે એ કૃષ્ણના પિતા છે. લાડકો એટલે કે વહાલો, પોમતા એટલે કે પોમતા, એટલે કે જુદી, અંગૂઠી એટલે કે અંગૂઠી એટલે કે રીતિ, ઉત્તરાવર્ષના એટલે કે ઉત્તર દિશા, મે એટલે કે વરસાદ, પાંદરા ખેતરા એટલે કે પાદર અને ખેતર, કેરા એટલે કે તણા, છલી બહુ એટલે કે છલકાજો, મોલ એટલે કે મોટીરા એટલે કે મોટી જેવા અનાજના દાણ. હવે એમસીક્યુ છે, ફર્સ્ટ છે, કવિ વાંસળીયામાંથી શું ઉતારવા માંગે છે? કવિ વાંસળીયામાંથી શું ઉતારવા માંગે છે? ચલો આન્સર આપો. વાંસળી. વાંસળી, વેરી ગુડ. વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ. વેરી ગુડ, વેરી ગુડ. એક માર્ક ના ક્વેશ્ચન આન્સર છે, બરાબર. કે વાંસળી એ શું લટકે છે? તો કે ચાર ચુમટા લટકે છે, જે આપણે કાવ્યમાં જોયું. કાવ્યમાં આપણે કહ્યું કે વાંસળી એ લટકે ચાર ચુમટા, બરાબર. મેં કઈ દિશાથી આવે છે? મેં એટલે કે વરસાદ, એટલે મેં ઉત્તર દિશાથી આવે છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો કે ખેતરમાં પાક ઝૂલી રહ્યું છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ થયો છે? તો કે હંસ, પોપટ અને મોર. આ ત્રણ તે એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આવ્યો હશે તમારે, અને જો તમે લખશો તો આ ત્રણ છે એ લખ્યા હશે તો જ રાઈટ પડશે, અધરવાઇઝ તમારો આન્સર રોંગ પડશે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા શબ્દો વપરાયા છે? તો કે પ્રભુજી, નંદજી નો લાડકો, હરિ અને પ્રભુજી, આ ચાર શબ્દ વપરાયા છે. હવે વાંસળી છે, ઉતરાવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? તો કે ઉતરાવવું એટલે કે છોલીને કાપીને એને ઘાટ આપવો. આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો પહેલાં તો લાકડું હોય, એને આપણે સરસ મજાનું કાપવું પડે, એને વાર્નિશ કરવું પડે, એને આકાર આપવો પડે, પછી જ તે આપણે જેવું ફર્નિચર જોઈએ એવું બને છે ને. એટલે અહીંયા પણ વાંસળીને કાપી અને એને છોલવી પડે છે, એને ઘાટ આપવો પડે છે. વાંસળીમાંથી, વાંસમાંથી વાંસળી બનાવવા, છોલી કાપી એની રચના કરવામાં આવે છે. એટલે એને છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે, એને વાંસળી ઉતરાવી એમ કહેવાય છે. વાંસળી બનાવવી એમ નહીં, બનાવવાની રીત પણ અલગ છે અને બાંબુને કાપી કાપવાની રીત પણ અલગ છે. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. પૂછું કીધું છે કે વાંસળી લીલા વાંસ માંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળી છે એની શોભા વધે શું કરવામાં આવી છે? તો કે એની ઉપર ફૂમતા લટકાવીને એને ડેકોરેટ કરવામાં આવી છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. મેં તમને કીધું ને કે વાંસળી છે એ આપણે સાદું એટલે કે સિમ્પલ ખાલી લાકડું ન લાગે એની માટે એને ડેકોરેટ કરવામાં આવી છે અને શણગારવામાં આવી છે. ગીતમાં મોતીડા શબ્દ કોની માટે વપરાયો છે અને શું કામ? તો કે ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલી રહેલા ડુંડા એટલે કે પાકના દાણા માટે વપરાયો છે. મોતી કિંમતી છે
મોતી જેવા અનાજના દાણા પણ આપણા માટે ખૂબ જ કિંમતી છે, બરાબર ને? કારણ કે જો અનાજ જ ન મળે તો આપણે શું ખાઈ શકીએ? કાંઈ પણ ખાઈ પી શકીએ નહીં, બરાબર? વાંસળી વાદકોના નામ, એટલે જે ફેમસ જે લોકો છે જે વાંસળી વગાડે છે, એના નામ આપણને અહીંયા આપ્યા છે. હરિપ્રસાદ ચૌરસિયા છે, રોનુ મજુમદાર, પંડિત અમરનાથ, શશાંક સુબ્રમણ્યમ, પ્રવીણ ગોનખિંડી, પ્રેમ જોશુઆ, કે એસ રાજેશ, કેવલ એલ ગિંદે, આ બધા જ જે છે એ બધા જ જે છે એ વાંસળી વાદકોના નામ છે. પછી વાંસળી કેવી રીતે વાગે, તો એની પણ આપણને અહીંયા કીધું છે કે વાંસળી છે ને, એને તમે પેલા ફ્લુટ જોઈ હોય તેમાં તમને હોલ આપે, એક સીધું બાંબુ હોય ને એમાં તમને ચાર પાંચ હોલ આપેલા હોય, તો શું હોય કે વાંસળીને ફૂફ મારવાની હોય, એટલે એમાં મોઢામાંથી જે હવા હોય એને બહાર બહારની તરફ કાઢવાની, અને વાંસળી ઉપર જે સાત છિદ્રો આપ્યા હોય એટલે કે કાણા, એ કાણા છે ને એની ઉપર આંગળીઓ દબાવી અને છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવતા રહેવાની. એટલે તમે જો કોઈકને ફ્લૂટ વગાડતા જોયા હોય તો એની આંગળીની મુવમેન્ટ સતત હલતી ચલતી હોય, એને જેવો સુર જેવો એનો રાગ રેલાવો હોય વાંસળીનો, એના માટે સતત એના હાથ છે એ કાર્યરત રહેતા હોય. એની જે ચાર આંગળીઓ છે એ ચાર આંગળીઓ ઉપર નીચે થયા કરતી હોય છે. વાંસળીની જેમ આપણે જેમ હવાથી બીજા બીજા છે એ વાદ્યો, એટલે કે બીજું કયા ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે, તો કે શૃંગવાદ, શંખ, મંગળ, શરણાઈ, આ બધા જ છે એ વાંસળીની જેમ વાગે છે. હવે આપ્યું છે કે ખાલી જગ્યા એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી દેલો, બરાબર? વાંસળી વગારે નંદજીનો લાડકો રેલો, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા, કેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. ને સરસ મજાના જે છે તમને અહીંયા આગળ સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આપ્યા છે, બરાબર? હવે જે લાસ્ટ જે છે એ વિશેષણ વિશેષ્ય છે. એ વિશેષણ વિશેષ્ય આપણે સ્ટડી કરતા પહેલા વિશેષણ અને વિશેષ્ય આપણે ઊંડાણમાં સમજીશું. નેક્સ્ટ લેક્ચર છે એ આપણે આપણો ગ્રામરનો ટોપિક હશે, વિશેષણ અને વિશેષ્ય, બરાબર? પછી છે એ આપણે આજે ત્રીજો પોઈન્ટ છે એને આપણે સમજીશું, બરાબર બેટા? નેક્સ્ટ આપણો ગ્રામરનો ટોપિક જે છે વિશેષણ અને વિશેષ્ય એ રહેશે. ઓકે બેટા, ચલો સમજાય ગયું બધાને, બરાબર? હવે જયારે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ ત્યારે આપણો ગ્રામરનો ટોપિક વિશેષણ વિશેષ્ય રહેશે.